ગુજરાતીઓને ચા સાથે કંઈક નમકીન તો ખાવા જોઈતું જ હોય છે અને તે પણ સાંજે તો ખાસ તો ચાલો આજે હું તમારા માટે એવી જ કંઈક રેસીપી લઈને આવી છું જે તમને ચોક્કસ ગમશે અને જૂની રેસીપીને કંઈક નવું રૂપ આપી નવી ટીપ આપવી તે સુપર સહેલીયાની ખૂબી છે તો સુપર સહેલિયાથી હું નીપા અને આપણે જઈએ મારા કિચનમાં સૌથી પહેલાં રેસીપી બનાવવા માટે આપણે એક પેનમાં એક કપ પાણી લેવાનું છે એક કપ પાણીની સાથે આપણે એની અંદર ઉમેરી લેવાની છે એક કપ મેથીની ભાજી અહીંયા મેથીની ભાજીને મેં ધોઈ કોરી પાડી અને સરસ સુધારીને અંદર ઉમેરી લીધી છે ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું તલ તો એક ટેબલ સ્પૂન અહીંયા મેં તલ લીધા છે ઉમેરી લઈશું ઓરેગાનો એ હાફ ટી સ્પૂન છે હાફ ટી સ્પૂન ઉમેરી લઈશું ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ તમને વધારે ગમે તો તમે થોડા વધારે પણ ઉમેરી શકો છો મિક્સ કરી લઈશું બધી વસ્તુને સરસ રીતે અને થોડુંક ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એનો વેઇટ કરીશું બસ આ રીતે ઉકળવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ ઉપરથી ઉતારી લઈશું અને એને મૂકી દઈશું સાઈડ પર હવે આ રીતે આપણે કેમ પ્રોસેસ કર્યો તેની ટિપ્સ હું તમને ચોક્કસ આપીશ તમે વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડિયો ગમે તો ચોક્કસ લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન મળી જાય આદુ અને મરચાંને મિક્સીની અંદર આપણે વાટી લઈશું અહીંયા આપણે લેવાનો છે બે કપ ઘઉંનો લોટ ઘઉંના લોટને આપણે આ રીતે ખાડો પાડી દઈશું અને એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દેવાનું છે શિંગતેલનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો સ્વાદ પ્રમાણે થોડું આપણે મીઠું ઉમેરી લઈશું અથવા તો લગભગ એક ચમચી જેટલું મીઠું ઉમેરી લેવાનું છે ત્યારબાદ આપણે એની અંદર આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે હળદર ઉમેરી લઈશું અને ત્યારબાદ થોડું ધાણાજીરું પણ આપણે અંદર ઉમેરી લઈશું ધાણાજીરુંથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને દરેક વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે બધી વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે એનો લોટ બાંધવાનો છે પરંતુ પહેલાં આપણે લોટને આ રીતે ફરસો કરવો ખૂબ જ જરૂરી છે લોટ સરસ ફરસો થઈ ગયો છે તો હવે આપણે એની અંદર મેજિક ઇન્ગ્રેડિયન્ટ ઉમેરી લઈશું લીંબુનો રસ તો અહીંયા લગભગ એક નાની ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી લીધો છે અને ત્યારબાદ આપણે આ જે મેથીની ભાજીનું પાણી જે આપણે ઉકાળીને રાખેલું છે તે પણ અંદર ઉમેરી લઈશું એક સરસ સિક્રેટ ટીપ છે હું તમને એન્ડમાં ચોક્કસ કહીશ અને હવે આપણે લોટને બાંધી દઈશું લગભગ આપણે આટલા જ પાણીમાં લોટ બંધાઈ જશે જરૂર પડે તો આપણે બે ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે અને આપણે પૂરીનો લોટ બાંધતા હોઈએ એવી રીતે આપણે પૂરીનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તમે આ જ લોટમાંથી શક્કરપારા પણ બનાવી શકો છો આજે આપણે પૂરી બનાવવાના છે મને પાણીની જરૂર લાગે છે તો હું અહીંયા ત્રણ ચમચી જેટલું પાણી અહીંયા ઉમેરી લીધું છે અને એનો સરસ રીતે હું ડો બાંધીને તૈયાર કરી દઈશ તો સરસ રીતે આપણો ડો બંધાઈને તૈયાર થઈ ગયો છે અને હવે આપણે એને સરસ રીતે મસળી પણ લીધો છે હવે એને આપણે ઢાંકી અને થોડીક વાર માટે રેસ્ટ કરવા મૂકી દઈશું લગભગ અડધો એક કલાક રેસ્ટ થાય ત્યાં સુધી આપણે નોટ કરી લઈએ ઇન્ગ્રેડિયન્ટ્સ અડધો કલાક બાદ આપણે લોટને ફરીથી મસરી લઈશું અને એના બે ઇક્વલ પાર્ટ પાડી દઈશું એમાંથી આપણે રોલ વણી લઈશું અને એક સરખા રોલ આપણે કરી અને એમાંથી આપણે ગુલ્લા કટ કરી લેવાના છે નાના મોટા તમને જે સાઈઝમાં ગુલ્લા ગમે એ સાઈઝમાં તમારે ગુલ્લા કટ કરવાના રહેશે તો ચાલો ગુલ્લા કરી લઈએ કટ 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 બધા જ ગુલ્લા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આટલી લઈએ અને આટીની ઉપર વણી લઈએ પૂરી પૂરી થોડી જાડી રાખવાની છે આપણે પતલી પૂરી નથી કરવાની થોડી જાડી પૂરી રાખીશું અને ત્યારબાદ આપણે એમાં ફોકથી કાણા પાડી લઈશું તમે જોઈ શકો છો આપણે પૂરી નથી બહુ જાડી રાખી અને નથી બહુ પતલી રાખી સાધારણ જાડી છે હવે ફોકથી આપણે કાળા પાડી લેવાના છે અને ત્યારબાદ આપણે બધી જ પૂરીને આ રીતે બનાવીને તૈયાર કરી દઈશું તો ફ્રેન્ડ્સ બધી પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને તળી લઈશું તો તળવા માટે આપણે તેલનું ટેમ્પરેચર ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે એકવાર તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એને મૂકી દઈશું અને બધી પૂરીને આપણે વન બાય વન તળી લઈશું તો પૂરી તળતી વખતે તેલનું ટેમ્પરેચર જો વ્યવસ્થિત નહીં હોય તો તમારી પૂરી કાં બળી જશે અથવા તો કાચી રહી જશે અને આપણે જેવું ક્રિસ્પી લેયર જોઈએ છે ક્રિસ્પી પૂરી જોઈએ છે એવી ક્રિસ્પી પૂરી ન બને તો એના માટે ટેમ્પરેચરનું ખાસ ધ્યાન રાખવું અને આ રીતે આપણે બધી પૂરી અંદર ઉમેર્યા બાદ એને આ રીતે કોન્સ્ટન્ટલી ઉપર નીચે ફેરવતા જવાનું છે અને એને તળતા રહેવાનું છે હવે આપણે મેથીને પાણીમાં ઉકાળીને આપણે નાખી છે તો તમે જોઈ શકો છો તેલમાં બિલકુલ મેથી દેખાતી નથી બિલકુલ મેથી છૂટી નથી પડી તો આ એક આપણી સિક્રેટ ટીપ છે તમે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો તો જોઈ લઈએ કેવી ક્રિસ્પી બની છે ખૂબ જ સરસ ક્રિસ્પી પૂરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે એન્જોય કરીશું એને ચા કોફી દૂધ સાથે અથવા તો પછી એને તમે એમ જ ખાઈ શકો છો રેસીપી ગમી હોય તો ચોક્કસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો જેથી કરીને એ લોકોને પણ નવી ટીપ્સ સાથે પૂરીની રેસીપી મળે ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી ફ્રેન્ડ્સ જતાં જતાં ચોક્કસ અમને કોમેન્ટ બોક્સમાં લખી લો કે અમારે તમારા માટે કઈ રેસીપી બનાવવાની છે